નમસ્કાર દર્શક મિત્રો, જમાવટ થઈ ગઈ છે ને? આજે આપણી સાથે એવી શખ્સિયત છે કે જે લોકોએ ચાણક્યને જોયા નથી ને, મેં નથી જોયા, પરંતુ આજના સમયના ચાણક્ય, ગુજરાતના ચાણક્ય કેવા હોય તો એવા પ્રોફેસર હેમંત કુમાર શાહ સાહેબ આપણી સમક્ષ છે અને આપણે એની સાથે જમાવટ કરવાની છે બજેટ ઉપર. શાહ સાહેબ નમસ્કાર. નમસ્તે મિત્રો. કે સ્પષ્ટ વક્તા, સ્પષ્ટ વિચારો અને આપણે આમ જનતાને અરીસો જે બતાવવાનો હોય, સરકારને અરીસો બતાવવાનો હોય કે કઈ દિશામાં બજેટ હોવું જોઈએ, કેમ હોવું જોઈએ, કઈ રીતનું હોવું જોઈએ, તો એ બધા પાસા ઉપર આજે આપણે ડિસ્કસ કરશું શ્રી પ્રોફેસર હેમંત કુમાર શાહ સાહેબ સાથે. તો શાહ સાહેબ, ટુ ધ પોઈન્ટ જમાવટમાં અમારે ડિસ્કસ આપણી સાથે એ કરવું છે કે આપ એ સમજાવો કે બજેટ શું હોય છે, આ બજેટનો ઉદ્ભવ ક્યાંથી થયો અને એ આમ જનતાને અમને કઈ રીતે ઉપયોગી નીવડે છે. સરકાર પોતાનું બજેટ રજૂ કરે એટલે કે એક આખા વર્ષમાં કેટલી આવક થશે, કેટલું ખર્ચ થશે એને વિશેની રજૂઆત આવે બજેટમાં. એ તો એક આધુનિક ખ્યાલ છે અને એ લોકશાહીનો ખ્યાલ છે. એટલે સરકારે લોકો પાસેથી આવક ભેગી કરવાની અને સરકારે લોકો માટે, રાજ્ય માટે ખર્ચ કરવાનું અને એની મંજૂરી લેવાની લોકોના પ્રતિનિધિઓ પાસેથી, આ એક આધુનિક ખ્યાલ છે. આપણે ઘણીવાર રામ રાજ્ય વિશે વાત કરીએ છીએ કે રામોનું રાજ્ય બહુ સરસ હતું, પણ જો તમે રામ રાજ્ય વિશેની વિગતો જુઓ તો તમને ખ્યાલ આવે કે એમાં ક્યાંય એવું નહોતું આવતું કે ભગવાન રામે પોતાનું બજેટ રજૂ કર્યું હોય. કોઈ પણ રાજા પોતાનું બજેટ રજૂ કરતા હોય, લોકોના પ્રતિનિધિઓ સાથે વાત કરતા હોય, એને મંજૂરી લેતા હોય ખર્ચ કરવા માટેની કે વેરા નાખવા માટેની, આવું કશું રાજાશાહીમાં હતું જ નહીં, એ તો લોકશાહીમાં છે. એટલે આ એક પારદર્શિતા ઊભી કરનારું સાધન છે અને એટલા માટે આપણે બજેટને વધારે સારી રીતે સમજવાની આવશ્યકતા રહે છે. ભારતમાં લોકસભામાં બજેટ રજૂ થાય અને લોકસભામાં જે પ્રતિનિધિઓ આપણે ચૂંટીને મોકલ્યા છે એ બધા પ્રતિનિધિઓ એના વિશે ચર્ચા કરે, સરકાર કયા વેરા નાખે છે, કયા વેરા વધારે છે, કયા વેરા ઘટાડે છે, કયા વેરા નાબૂદ કરે છે, આ બધા વિશે ચર્ચા થાય અને સાથે સાથે કઈ બાબતો વિશે સરકાર ખર્ચ કરે છે અને એની શું અસર થશે એને વિશે ચર્ચા થાય. તો આ મને લાગે છે કે લોકશાહીનું એક પાયાનું અંગ છે. એટલે ભારતના બંધારણમાં કલમ નંબર 112માં ભારત સરકાર લોકસભામાં દરેક નાણાકીય વર્ષને માટે પોતાનું બજેટ રજૂ કરે એને વિશેની જોગવાઈ છે કે જેને બંધારણમાં વાર્ષિક નાણાકીય નિવેદન, એન્યુઅલ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. બજેટ શબ્દ તો બંધારણમાં નથી વાપર્યો, પણ આ જે વાર્ષિક નાણાકીય નિવેદન છે એ બજેટ તરીકે લોકસભામાં રજૂ થાય છે. લોકસભા મંજૂર કરે છે, રાજ્યસભા મંજૂર કરે છે અને એ પછી સરકાર ખર્ચ કરે છે. એટલે એ રીતે જુઓ તો સરકારની પારદર્શિતાના સંદર્ભમાં બજેટ બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે એવું કહી શકાય. એટલે શાહ સાહેબ, જે રીતે આપણા ઘરનું બજેટ હોય છે, આપણી કંપનીનું બજેટ હોય છે, એટલે કે આપણા ધંધાઓનું બજેટ હોય છે, એવી જ રીતે રાજ્યનું, નગરપાલિકાઓનું અને દેશનું બજેટ હોય છે. તો વર્ષની શરૂઆતમાં બજેટ સામાન્ય રીતે રજૂ આપણા ઘરનું એવી રીતે થતું હોય બિઝનેસનું, અને સરકારનું વર્ષનો અંત આવે ત્યારે રજૂ થતું હોય છે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર માટેનું. તો આ આવક આવે છે ક્યાં અને આવક જાય છે ક્યાં, એ વિશે થોડો આપ પ્રકાશ પાડી શકો. સરકારની જે આવક છે એ બે ભાગમાં વહેંચાય છે. એક છે તે મહેસૂલી આવક, જેને રેવન્યુ રિસિપ્ટ તરીકે ઓળખવામાં આવે છે, અને જે બીજી આવક છે તે મૂડી આવક એટલે કેપિટલ રિસિપ્ટ્સ તરીકે જેને ઓળખવામાં આવે છે. આ રીતે બે આવક વહેંચાઈ જાય છે. જે મહેસૂલી આવક છે એ કરવેરાની આવક અને કરવેરા સિવાયની આવક એવા બે ભાગમાં વહેંચાય છે. કરવેરા સિવાયની જે આવક છે જેમાં સરકારને ભાડાની આવક થાય, વ્યાજની આવક થાય, દંડની આવક થાય, ફીની આવક થાય, આવી બધી જે આવક થાય જે કરવેરા સિવાયની આવક છે. અને જે કરવેરાની આવક છે
તે બે ભાગમાં વહેંચાઈ જાય. એક પ્રત્યક્ષ વેરાની આવક છે, જેને આપણે ડાયરેક્ટ ટેક્સીસ તરીકે ઓળખીએ છીએ, અને બીજી પરોક્ષ વેરાની એટલે ઇનડિરેક્ટ ટેક્સીસ તરીકે ઓળખીએ છીએ. આ જે વેરાની આવક છે એ વેરાની આવકથી સરકાર મોટે ભાગે ચાલે છે. અને જો આ બધી આવક એટલે કરવેરાની આવક અને કરવેરા સિવાયની આવક આ બંને ભેગી કરો અને છતાં પણ જો સરકારને ખર્ચ વધી જાય આ આવક કરતાં, તો પછી સરકારે દેવું લેવું પડે છે, જેને જાહેર દેવા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ મહેસૂલી આવક ઉપરાંત પણ સરકારની મૂડી આવક થાય છે. મૂડી આવકમાં સામાન્ય રીતે સરકાર જે લોન લે છે, દેવું લે છે, એનો સમાવેશ થાય. સરકાર જે પોતાની મિલકત હોય એ વેચે તો એની પણ આવક થાય. દાખલા તરીકે થોડા વખત પહેલાં સરકારે પોતાની કંપની LIC એની થોડીક મૂડી વેચી શેરબજારમાં, તો સરકારને આવક થઈ, જેને આપણે ખાનગીકરણની આવક તરીકે ઓળખીએ છીએ. સરકારે પોતે જે રોકાણ કરેલું હોય, સરકારની પોતાની કંપનીઓ જે લગભગ 250થી વધારે, તો આ બધી કંપનીઓમાં સરકારે મૂડી રોકાણ કરેલું છે, અને આ મૂડી રોકાણ થાય અને જો આ કંપનીઓને નફો થાય તો પછી એમાંથી સરકારને ડિવિડન્ડ મળે, તો ડિવિડન્ડની પણ આવક થાય. એટલે સરકાર લોન આપે, દાખલા તરીકે કેન્દ્ર સરકાર છે તો રાજ્ય સરકારોને લોન આપે, તો રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારને દેવું આપ જે લીધું છે એના ઉપર વ્યાજ આપવું પડે, તો આવી વ્યાજની પણ આવક થાય. એટલે ડિવિડન્ડની આવક, વ્યાજની આવક, ખાનગીકરણની આવક અને દેવાની આવક, આ બધી ભેગી કરો એટલે એને મૂડી આવક તરીકે ઓળખવામાં આવે. હવે જે દેવાની આવક છે એ સિવાયની મૂડી આવક અને પેલી મહેસૂલી આવક, આ બંને ભેગી કરો અને છતાંય સરકારનું ખર્ચ વધે તો પછી દેવું કરવું પડે સરકારે. એટલે સરકાર જે દેવું લે છે એ પણ મૂડી આવકનો એક ભાગ છે, અને દેવું બે જગ્યાએથી આવે છે સરકારનું. એક આંતરિક દેવું છે અને બીજું બાહ્ય દેવું છે. આંતરિક દેવું એટલે દેશની અંદરથી લેવામાં આવતું દેવું, એટલે લોકો પાસેથી, બેંકો પાસેથી, રિઝર્વ બેંક પાસેથી, બીજી નાણાકીય સંસ્થાઓ પાસેથી જે સરકાર દેવું લે એ બધું આંતરિક દેવું કહેવાય. પણ દેશની બહારથી દેવું લેવામાં આવે એટલે IMF પાસેથી દેવું લેવાય, વર્લ્ડ બેંક પાસેથી દેવું લેવાય, એશિયન ડેવલપમેન્ટ બેંક અથવા ન્યૂ ડેવલપમેન્ટ બેંક પાસેથી દેવું લેવાય, અથવા દુનિયાની સરકારો પાસેથી દેવું લેવાય, તો આ બધું બાહ્ય દેવું છે કે જે મોટે ભાગે આપણને ડોલરમાં મળે છે અને પછી એનું વ્યાજ પણ ડોલરમાં ચૂકવવું પડે છે. તો આ રીતે સરકારના બજેટના ભાગ પડે છે આવક અને મૂડી આવક અને મહેસૂલી આવકના સંદર્ભમાં. મહત્વનો મુદ્દો એ છે કે સરકારને દેવું લેવું પડે છે. બરાબર, હવે દેવું કેમ લેવું પડે છે એ મહત્વનો મુદ્દો એટલા માટે છે, આપણે સામાન્ય રીતે દેવાની ટીકા કરીએ છીએ અને કયા કરીએ છીએ કે સરકારને આટલું બધું દેવું થઈ ગયું છે. ના પણ એ તો શાહ સાહેબ, જે રીતે આપણે, અમે તો ધંધા પાણીના લોકો છે, ગુજરાતી એટલે વેપારી પ્રજા કહેવાય, તો જેમ વિકાસ કરવા માટે, બિઝનેસનું ડેવલપમેન્ટ માટે દેવું કરવું પડે, બેંક જોડેથી લોન લેવી પડે, એવી રીતે દેશના વિકાસ કરવા માટે પણ દેવું લેવું પડતું હોય છે. તો એ સંદર્ભે જે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટીની આપણે વાત કરીએ કે સભાનપણે દેવું કરવું જોઈએ, તો આપણું આ બજેટ આજે આવનારા સમયમાં આવશે કઈ દિશામાં જશે એ મુદ્દે તમને શું લાગી રહ્યું છે? ભાઈ, જે અગત્યનો મુદ્દો એ છે કે દેવું વધી રહ્યું છે, પણ મને એવું લાગે છે કે એની ચિંતા ના કરવી જોઈએ. ખાસ કરીને જે આંતરિક દેવું છે એની ચિંતા ના કરવી જોઈએ. બહુ મોટા જાણીતા અર્થશાસ્ત્રી છે AP લર્નર, એ એવું કહેતા હતા કે આંતરિક દેવું એ દેવું છે જ નહીં, એટલે એની ચિંતા કરો જ નહીં. એમનું બહુ જાણીતું વાક્ય છે, ઇન્ટરનલ ડેટ ઇઝ નોટ અ ડેટ એટ ઓલ. ઓકે, કહેવાનો મુદ્દો શું છે? મુદ્દો એ છે કે જો દેવું ના કરે સરકાર, એવું જો તમે ઈચ્છતા હો, તો સરકારને તો ખર્ચ કરવાનું જ છે વિકાસ કરવાને માટે. એ પ્રકારના સંજોગોમાં તમારે શું કરવું પડે? તમારે વધારે વેરા ચૂકવવા પડે. એટલે પરિણામ એ આવે છે કે આપણે વધારે વેરા ચૂકવવા તૈયાર નથી. આપણે તો કાયમ બૂમો જ પાડીએ છીએ કે સરકારના વેરા બહુ છે, સરકાર બહુ ટેક્સ નાખે છે, એવું સતત આપણે કયા કરીએ છીએ.
અને બીજી બાજુ સરકાર દેવું લે છે તો પાછા આપણે એની ટીકા કરીએ છીએ. એટલે જો સરકારે દેવું ના કરી કરવાનું હોય તો સરકારે વધારે વેરા નાખવા પડે. શું ભારતના લોકો વધારે વેરા ચૂકવવાને માટે તૈયાર છે ખરી પ્રજા? અને જો તૈયાર ના હોય તો એનો અર્થ એ થયો કે લોકોએ દેવું આપવું પડે સરકારને, અને સરકારે દેવું કરવું પણ પડે. આ સંજોગોમાં મને એવું લાગે છે કે જે નવું બજેટ આવવાનું છે હવે 2024-25 બજેટ, જે આ વચ્ચે તો વચગાળાનું બજેટ આવી ગયું ચૂંટણી પહેલાં, એટલે હવે આ ફાઇનલ બજેટ આવવાનું છે, તો એ ફાઇનલ બજેટમાં કંઈ બહુ મોટા ફેરફારો થાય, ખાસ કરીને વેરાની બાબતમાં અને દેવાની બાબતમાં, એવું મને લાગતું નથી. દાખલા તરીકે લગભગ સરકારની જે કુલ આવક છે એમાં 20% જેટલી આવક દેવામાંથી આવે છે, અને સરકાર જે ખર્ચ કરે છે એમાં પણ લગભગ 18-20% જેટલું ખર્ચ એ લીધેલું દેવું ચૂકવવા માટે કરે છે. તો આ બહુ વધારે પ્રમાણ ના કહેવાય? હું એવું નથી માનતો કે એ બહુ વધારે પ્રમાણ છે. એક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે સામાન્ય લોકો સરકારના દેવાની ટીકા કરે છે, એ વાત સાચી છે. અને બીજું કે તમે આ આંકડા જે મેં કહ્યા એ તમે જુઓ તો એનો અર્થ એ થયો કે 20 રૂપિયા લીધા સરકારે દેવા તરીકે, અને એ વાપરે ક્યાં? તો કે જે જૂનું લીધું હતું એ ચૂકવી નાખવા માટે વાપર્યા. હવે આપણે સામાન્ય રીતે આને શું કહીએ? હું દાખલા તરીકે આવું કરું કે જૂનું દેવું ચૂકવવા નવું દેવું લઉં, તો તમે મને એમ કહેશો કે આ તો દેવાળીઓ છે. દેવાળીઓ છે, તો સરકાર દેવાળિયા છે. હા, સરકાર દેવાળિયા જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જો એવું તમે ઈચ્છતા ના હોવ કે સરકાર આવું કરે, તો પછી લોકોએ વધારે વેરા ચૂકવવાને માટે તૈયાર રહેવું જોઈએ. જો એ ના થાય તો પછી સરકારે દેવું કરવું જ પડે, એમાં બીજો કોઈ રસ્તો જ નથી. અને સરકાર શ્રી બજેટ બનાવતી હોય છે અને વિકાસ માટે દેવું પણ કરતા હોય છે, પરંતુ મુખ્ય યક્ષ પ્રશ્ન અમારે બધાને એ જાણવો છે કે ધંધાદારી તરીકે જે પ્રમાણે ફુગાવો વધી રહ્યો છે તો અમારું ઘરનું બજેટ બધું હલી જાય છે, તો બજેટને અને મોંઘવારીને ડામવાની જે વાત છે એને કોઈ સીધો સંબંધ છે કે કેમ? અર્થશાસ્ત્ર ની સામાન્ય ભાષામાં કહીએ તો આપણે એમ કહી શકીએ કે વેરા વધે તો ભાવ વધે. આ બહુ સીધી સાદી વાત છે. એટલે સવાલ એ આવે છે કે સરકારે કઈ વસ્તુઓ ઉપર વેરા વધારવા અને કઈ વસ્તુઓ ઉપર વેરા ઘટાડવા. મેં તમને કહ્યું એમ કે લોકો એવું માને છે કે બહુ વેરા નાખવામાં આવે છે, પણ ખરેખર એવું છે નહીં. તમે જો જેને દુનિયાના કેટલાક બહુ જાણીતા મોટા અને વિકસિત દેશોનું ઉદાહરણ જો તમે લો તો તમને ખબર પડે કે એ દેશો કરતાં આપણે ત્યાં વેરાનું પ્રમાણ બહુ ઓછું છે. દાખલા તરીકે અમેરિકાની તમે વાત કરો તો લગભગ 28% જેટલી આવક આખા દેશની, જેને આપણે GDP કહીએ, એમાંથી 28% જેટલી આવક સરકાર ટેક્સ પેટે લઈ જાય છે. તમે યુરોપના દેશોના આંકડા જુઓ તો તમને ખબર પડે કે આ આંકડો લગભગ 35%થી શરૂ કરીને 55% જેટલો છે. ભારતમાં આંકડો શું છે? ભારત સરકારનો આંકડો 11 રૂપિયાનો છે, 11%, અને રાજ્ય સરકારોનો આંકડો જો તમે ઉમેરો તો એ 7%, એટલે કુલ થયું 18%. દેશના લોકોની જે કુલ આવક છે એમાંથી માત્ર 18% જેટલી આવક સરકારમાં ટેક્સમાં જાય છે, એનાથી વધારે જતી નથી, જે વિકસિત દેશોમાં ઘણી વધારે છે. બરાબર? એટલે મને એવું લાગે છે કે લોકોએ એવી બૂમ પાડવાની જરૂર નથી. સવાલ ઊભો એ ત્યાં થાય છે કે કોના ઉપર આ વેરાનો બોજો પડે છે. જો દેશના ધનવાનો ઉપર તમે વધારે વેરા નાખો તો પછી બહુ વાંધો ના આવે, પણ સામાન્ય માણસોને નડે એવી વસ્તુઓ ઉપર જો વધારે વેરા નાખવામાં આવે તો ખરેખર જ જે ખાધા ખોરાકીની ચીજો છે એના ઉપર વધારે વેરો થાય તો ભાવ વધે, અને ભાવ વધે તો લોકોને એ વધારે નડે. આ એક મને લાગે છે કે વધારે મહત્ત્વની બાબત છે. એટલે બેઝિકલી ફ્રેન્ડ્સ, GST એ બજેટમાં આવતું નથી, એની કાઉન્સિલ આખી અલગ છે, અને જે બજેટમાં આવશે તો લોકોને એક હોય છે કે ભાઈ ઇન્કમ ટેક્સમાં કર રાહતો મળશે કે કેમ,
હવે અમારા એમએસએમઈ અને સ્ટાર્ટઅપને આ વખતના બજેટમાં એવી કોઈ આપણે આશા સેવી શકીએ કે કોર્પોરેટ ટેક્સ છે કે ઇન્ડિવિજ્યુઅલના ઇન્કમ ટેક્સના રેટ છે એ હજી થોડા ઘટશે? કારણ કે બજેટ અને રાજકારણ એને પણ પાછો સીધો સંબંધ હોય છે. ચૂંટણી આવવાની હોય ત્યારે ફૂલ ગુલાબી બજેટ આવતું હોય, પરંતુ હવે તો રિઝલ્ટ આવી ગયું છે, તો ચૂંટણી પછીનું જે આ બજેટ આવવાનું છે તો કઈ દિશામાં આ પ્રવાહ જશે એવું આપને લાગી રહ્યું છે? એક વાત કહી શકાય ચોક્કસ કે છેલ્લા 10 વર્ષના ગાળા દરમિયાન મોદી સરકારની પાસે જે બહુમતી હતી લોકસભામાં એ બહુમતી અત્યારે નથી, એટલે એ લંગડાતી સરકાર છે, એનડીએની સરકાર છે, અને એનડીએમાં બીજેપીની બહુમતી નથી અત્યારે. આ પ્રકારના સંજોગોમાં મને એવું લાગે છે કે મોદી સરકારે અથવા એમના નાણાપ્રધાન નિર્મલા સીતારામને વધારે વેરા નાખવાની હિંમત ના કરવી જોઈએ. એવું એટલા માટે કહી શકાય કે નહીં તો રાજકીય વમળો કંઈક જુદી દિશામાં જાય અને સરકારને માટે મુસીબત ઊભી થાય. એટલે મને એમ લાગે છે કે સરકાર કોઈકને કોઈક રીતે મિડલ ક્લાસને ખુશ કરવા માટેનો ચોક્કસ પ્રયત્ન કરશે. એનું કારણ એ છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રયત્ન બહુ જ ઓછો થયો છે. એ વાત સાચી છે કે ઇન્કમ ટેક્સ ભરવાની બાબતમાં જૂની સિસ્ટમ ને નવી સિસ્ટમ એમ કરીને ઓપ્શન આપવામાં આવ્યા, પણ તેથી લોકોને બહુ જ ફાયદો થયો છે એવું નથી. એટલે આશરે જે 4-4.5 કરોડ લોકો અત્યારે ખરેખર જે ઇન્કમ ટેક્સ ભરનારા લોકો છે એમને કેટલા પ્રમાણમાં લાભ મળે છે એનું ધ્યાન કદાચ સરકાર રાખશે, અને ખાસ કરીને જે લોઅર મિડલ ક્લાસ લોકો છે એમને લાભ મળે ઇન્કમ ટેક્સમાં એવી ચોક્કસ કાળજી રાખવાનો પ્રયત્ન થશે એવું મને લાગે છે. ખબર નથી બજેટ કેવા પ્રકારનું આવશે, પણ મને એવું લાગે છે કે આ સરકારનું કમ્પલ્શન છે. એનું કારણ એ પણ છે કે આવતા ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં બીજા 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ આવે છે, એટલે અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ લોકસભાની ચૂંટણીના પરિણામોને કારણે ઊભી થઈ છે એમાં જો સરકારને કંઈક જુદા જ વલણો જોવા હોય પરિણામોમાં વિધાનસભાની ચૂંટણીમાં, તો સરકારે કોઈકને કોઈક રીતે રાહતો પૂરી પાડવા માટેનો રસ્તો અપનાવવો પડે એવું મને ચોક્કસ દેખાય છે. બરાબર, પછી તો ખબર નથી કે સરકાર શું વલણ અપનાવે છે. અને બીજું જે કોર્પોરેટ ઇન્કમ ટેક્સ છે, દર્શકોને ખબર હશે કે કોરોના કાળ દરમિયાન એમાં ઘટાડો કરવામાં આવ્યો, એ ઘટાડા પછી કંઈ વધારો થયો છે એવું તો છે નહીં. એટલે હવે એ વધારો થાય નવા રાજકીય સંજોગોમાં એવી કોઈ શક્યતાઓ મને દેખાતી નથી. એટલે આના આ જ કોર્પોરેટ ઇન્કમ ટેક્સથી કેટલા પ્રમાણમાં આવક વધે તેના રસ્તા કદાચ સરકાર અપનાવે એવી શક્યતાઓ વધારે રહે છે. એટલે કે જેટલું ડિજિટલાઇઝેશન મિત્રો થઈ રહ્યું છે એટલે ટેક્સનો વ્યાપ એટલો વધશે ઇનડાયરેક્ટલી, કારણ કે આજકાલ દરેક પાન ગલ્લાવાળા પણ ઓનલાઈન પેમેન્ટ યુપીઆઈ પેમેન્ટથી કરી રહ્યા છે, એટલે બધી એન્ટ્રીઓ બેંકમાં પડે એટલે તમને ઇનડાયરેક્ટ કમ્પલ્શન એવું આવે છે કે તમે તમારું ઇન્કમ ટેક્સ ભરો અને સરકારની તિજોરી છલકાય એ રીતે. તમારી વાત સાચી છે, પણ જો તમે છેલ્લા આંકડા જુઓ તો પણ આપણને એવું દેખાય છે કે કેશ પેમેન્ટથી જે વ્યવહારો થતા હતા એ વ્યવહારોમાં બહુ મોટા ઘટાડા થઈ ગયા છે એવું આપણને દેખાતું નથી. હજુ હમણાં જ અઠવાડિયા 10 દિવસ પહેલાંનો જે આંકડો આવ્યો હતો તે પણ એવું કહે છે કે લોકો રોકડે વ્યવહારો ખૂબ મોટા પ્રમાણમાં કરે છે. એટલે ડિજિટલ પેમેન્ટ વધ્યું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ કેશ પેમેન્ટ એને પરિણામે બહુ ઘટી ગયું છે એવું પણ નથી. એક વાત આ છે, અને બીજી વાત મને એવું લાગે છે કે હું 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવતો હતો રોકડેથી, અને એને બદલે હું હવે મારા સ્કૂટરમાં ડિજિટલ પેમેન્ટથી પે કરું છું, એટલે માની લો કે કાર્ડ આપું છું અથવા તો પેલા સ્કેન કરીને ગૂગલ પે કે એનાથી હું પેમેન્ટ કરું છું.
એનાથી ભ્રષ્ટાચાર ઘટી ગયો એવું કેવી રીતે કહી શકાય એ મને હજુ નથી સમજાતું. નહીં નહીં, એટલે શાહ સાહેબ તમે હવે મુદ્દો હાથમાં લીધો જ છે તો એ પણ અમારા દર્શકોને અને અમને સૌને જાણવું છે કે એવું કહેવાય છે કે ભારતની ઇકોનોમી 5 ટ્રિલિયન પહોંચવાની છે. આ તો ઓફિશિયલ આંકડો છે, પરંતુ જે 2 નંબરની ઇકોનોમી છે એને પણ સાંકળી લઈએ ને તો આ અને બધું કરપ્શન ઝીરો થઈ જાય અને એ ઓફિશિયલ ચેનલમાં આવે તો ભારતની ઇકોનોમી ચાઇનાની ઇકોનોમીને ટક્કર આપી દે એટલું ભારતમાં સામર્થ્ય છે, એ વાતમાં શું વાસ્તવિકતા? આ વાતમાં બહુ દમ નથી. જુઓ, તમે જુદા જુદા અર્થશાસ્ત્રીઓ જે બ્લેક મની છે, જેને આપણે કાળું નાણું કહીએ છીએ અથવા બિનહિસાબી નાણું કહીએ છીએ અથવા ભ્રષ્ટાચારનું નાણું કહીએ છીએ, એની જે એના જે અંદાજો મૂકે છે એ અંદાજો 30%થી શરૂ કરીને 100% સુધીના છે. એટલે જેટલી જીડીપી છે, આખા દેશના લોકોની જે આવક છે, એના આટલા મોટા પ્રમાણમાં કાળું નાણું છે. બરાબર, આ બધું કાળું નાણું ડામવાને માટે અથવા હિસાબી બનાવવાને માટે ઘણા બધા પ્રયત્નો થયા છે. 2014 પછી પણ થયા છે, એ પહેલાં પણ થયા છે, પણ એમાં બહુ આપણે સફળ થયા જઈએ એવું નથી. એનું કારણ એ છે કે પેલું આપણે નહીં ગુજરાતીમાં કહેવત છે કે તમારી 2 આંખ હોય પણ ચોરની 4 આંખ હોય, એટલે એ પકડી પાડે છે કે કેવી રીતે છટકબારીઓથી આ કામ કરવું. આ એક વાત છે. અને બીજી વાત એ છે કે જે ભ્રષ્ટાચારનું સ્તર છે એ કંઈ ઘટી ગયું છે એવું તો આપણે કોઈ કહી શકીએ એમ છીએ નહીં. એટલે શાહ સાહેબ, આ મુદ્દે યસ કે બજેટથી એ પણ ખ્યાલ આવતો હોય છે કે કયા સેક્ટરમાં અલોકેશન આ વર્ષે એટલે કે નેક્સ્ટ કમિંગ યર્સમાં થવાનું છે, તો જે બજેટના અલોકેશન ડિફરન્ટ સેક્ટરમાં થતું હોય છે એમાંથી મેક્સિમમ અલોકેશન વર્ષોથી આપણે જોઈએ ઇતિહાસમાં તો રૂરલ ડેવલપમેન્ટ ઉપર અલોકેશન થતું રહેતું હોય છે. તો આટલા વર્ષોમાં આઝાદ થયાને 75 વર્ષ થયા તોય હજી ગામડું બેઠું કેમ નથી થતું? તો એ તમે તો ગ્રામીણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ બજેટ થ્રુ, પછી એ કેન્દ્રનું હોય, રાજ્યનું હોય કે નગરપાલિકાનું હોય, તો ગામડું બેઠું કેમ નથી થતું? ગામડા બેઠા નથી થતા એના ઘણા કારણો છે. દેશમાં 2.5 લાખ જેટલી ગ્રામ પંચાયતો છે, બરાબર, અને આશરે 3.5 લાખ જેટલા ગામડા છે. ગુજરાતની જો તમે વાત કરો તો ગુજરાતમાં 18,000થી વધારે ગામડા છે અને લગભગ 14,000 જેટલી ગ્રામ પંચાયતો છે. આ ગામડાનો આર્થિક વિકાસ કેમ નથી થતો એનું એના ઘણા કારણો છે, પણ એમાંનું એક અગત્યનું કારણ એ છે કે આ ગામ પંચાયતો પાસે જે બજેટ હોવું જોઈએ, પૈસા વાપરવા માટેની જે રકમ હોવી જોઈએ, એ રકમ જ મોટા પ્રમાણમાં હોતી નથી, નંબર એક. અને નંબર બે કે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર દ્વારા જે પૈસા ગ્રાન્ટ સ્વરૂપે આવે છે ગ્રામ વિસ્તારોમાં એ યોગ્ય રીતે વપરાતા નથી, એમાં પણ બહુ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે. અને બીજું કે એ પૈસા વાપરવા માટેની સ્વતંત્રતા એમને હોતી નથી. દાખલા તરીકે ભારત સરકાર પોતાના બજેટમાંથી રાજ્ય સરકારોને ગ્રાન્ટ આપે છે, જેને આપણે ફાઇનાન્સ કમિશન દ્વારા મળતી ગ્રાન્ટ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટ વાપરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે રાજ્ય સરકારોને. દાખલા તરીકે ગુજરાત સરકારના 3 લાખ કરોડ રૂપિયાના બજેટમાં લગભગ 10% જેટલી રકમ એ આ નાણાં પંચની ભલામણ અનુસાર કેન્દ્ર સરકાર પાસેથી આવતી રકમ છે કે જે 30,000 કરોડ રૂપિયા જ્યાં વાપરવા હોય ત્યાં વાપરો. ગુજરાત સરકારને કોઈ આદેશ આના સંદર્ભમાં કેન્દ્ર સરકાર આપતી નથી, બરાબર. પણ હવે રાજ્ય સરકાર જે ગ્રાન્ટ આપે છે, કેન્દ્ર સરકાર જે ગ્રાન્ટ આપે છે પંચાયતોને, એમાં બધી જાત જાતની શરતો મૂકે છે કે તમારે આમ જ પૈસા વાપરવાના છે. હવે સવાલ એ છે કે તમને આઝાદી જોઈએ છે પૈસા વાપરવાની, પણ તમે એ આઝાદી ગ્રામ પંચાયતોને આપવાને માટે તૈયાર નથી, તાલુકા પંચાયતોને આપવાને માટે તૈયાર નથી, જિલ્લા પંચાયતોને આપવાને માટે તૈયાર નથી. એટલે આને ટાઈડ અપ ફંડ કહેવામાં આવે છે, આ શરતી ભંડોળ છે. એટલે 1 રૂપિયો તમે જો એવો ન આપતા હો કે ના, તમારે તમે જાતે નક્કી કરો કે તમારા ગામનો વિકાસ કેવી રીતે કરવો, એવું જો કશું ના થતું હોય તો પછી ગામડાના વિકાસ વિશેની આપણી આશાઓ ઠગારી નીવડે, એ બહુ જ સ્વાભાવિક છે. એટલે
રાજ્ય સરકારોએ અને કેન્દ્ર સરકારે પંચાયતોને, પાલિકાઓને અને મહાનગરપાલિકાઓને એવી રકમ આપવાની જરૂર છે કે જે વાપરવા વિશેનો નિર્ણય એ લોકો જાતે કરે. તે બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. જો વિધાનસભામાં ચૂંટણી દ્વારા આવતા હોય, લોકસભામાં ચૂંટણી દ્વારા આવતા હોય, તો આ બધામાં જ એ લોકો બેઠા છે. એ બધા ચૂંટણી મારફતે જ આવે છે. પણ તમે એમને સ્વતંત્રતા નથી આપતા એમના પૈસા વાપરવાની, તો પછી મને નથી લાગતું કે એ સારી રીતે વિકાસ થઈ શકે. તમે જુઓ કે રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં બજેટ રજૂ કોણ કરે છે? તો એ બજેટ રજૂ કરનાર નાણાં પ્રધાન છે. હવે તમે 2.5 કરોડની વસ્તીવાળું મુંબઈ છે, લગભગ 1 કરોડની વસ્તીવાળું અમદાવાદ છે, પણ ત્યાં કોઈ પ્રધાન છે ખરા કે જે બજેટ રજૂ કરે? મ્યુનિસિપલ કોર્પોરેશનનું ના, એ તો મ્યુનિસિપલ કમિશનર રજૂ કરે છે. એ ચૂંટાયેલો માણસ નથી. ચૂંટાયેલા તો મેયર છે, ચૂંટાયેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, પણ એમને કોઈ સત્તા જ નથી બજેટ તૈયાર કરવાની કે બજેટમાં નાણાકીય ફાળવણી કરવાની. માત્ર ચર્ચા કરે છે એ લોકો મ્યુનિસિપલ બોર્ડમાં, અને પછી થોડા ઘણા સુધારા થાય તો ઠીક છે, નહીં તો નથી થતા, અને એ પછી મંજૂરી માટે જાય છે રાજ્ય સરકારમાં. આવા જ પ્રકારની પરિસ્થિતિ તમે જુઓ પંચાયતોમાં છે. એટલે પરિણામ એ આવે છે કે તમે નાણાકીય સ્વાયત્તા આપવી જોઈએ, એ નાણાકીય સ્વાયત્તા નીચે આપવામાં આવી જ નથી પંચાયતોને ને પાલિકાઓને. આ એક હકીકત છે. બંધારણમાં 1992માં આપણે સુધારા કર્યા, 73મો સુધારો પંચાયતો માટે કર્યો, 74મો સુધારો પાલિકાઓ માટે કર્યો. તે શાના માટે કર્યો? તે એટલા માટે કે આ બધી બંધારણીય સંસ્થાઓ બની જે પહેલાં નહોતી. એટલે આપણી લોકશાહીમાં આપણે વિકેન્દ્રીકરણ કર્યું. પણ તમે આ વિકેન્દ્રીકરણ માત્ર સરકારી સંસ્થાઓ પૂરતું મર્યાદિત રાખ્યું. એટલે તમે એમ કહ્યું કે અમે તમને ગ્રાન્ટ આપીશું, અમે કહીએ ત્યાં તમે વાપરો. કયા વેરા નાખવા, કેટલા વેરા નાખવા, એ બધું નક્કી કરવાનું કામ રાજ્ય સરકારો કરે છે, પંચાયતો અને પાલિકાઓ કરતા જ નથી. આ એક હકીકત છે. એટલે મિત્રો, એક નવો પ્રસ્પેક્ટિવ આપણને ધ્યાન ઉપર આજે આવ્યો કે બજેટની પ્રક્રિયા, એની આટીઘૂટી શું હોય છે, કઈ બાબતોને ધ્યાનમાં રાખવા જેવી હોય છે, અને જેવી રીતે અમારે વેપારની ભાષામાં ઓફ બેલેન્સ શીટ અમુક વસ્તુઓ રહેતી હોય છે, તો એવી રીતે ઓફ બજેટ પણ કોઈ બાબતો હોય છે કે કેમ? આ એક બહુ જ રસપ્રદ વિષય છે. જુઓ તમે કે બજેટનો અર્થ શું છે, કે સરકાર 1 રૂપિયો પણ ક્યાંથી લે છે અને એ રૂપિયો ક્યાં ખર્ચે છે, એને વિશેની બધી જ માહિતી લોકસભામાં અને રાજ્યોની વિધાનસભામાં સરકારોએ આપવાની. હવે ઘણી બધી બાબતો એવી છે કે સરકાર જે ખર્ચ કરે છે અથવા સરકાર જે દેવું લે છે એની બાબતો બજેટમાં આવતી જ નથી, ના હોય એમ. દાખલા તરીકે સરકાર કોઈ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ આવે, જેને આપણે PPP પ્રોજેક્ટ તરીકે ઓળખીએ છીએ, બરાબર? જરા વધારે સ્પષ્ટતા કરીએ આપણે. દાખલા તરીકે અમદાવાદથી મુંબઈનો એક્સપ્રેસ વે બનાવવો છે, તો સરકાર પોતે કંઈ માર્ગ મકાન વિભાગ દ્વારા એ એક્સપ્રેસ વે બનાવતી નથી, બરાબર? એ શું કરે છે, કોઈને કોન્ટ્રાક્ટ આપે છે. એ કંપનીને કોન્ટ્રાક્ટ આપે છે, તો એ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યા પછી કંપની કેટલો ખર્ચ કરશે, સરકાર કેટલો ખર્ચ કરશે, સરકાર એની આવક ક્યાંથી ભેગી કરશે, આને વિશેની કોઈ વિગતો બજેટમાં આવે જ નહીં. આને શું કહેવાય? આને કહેવાય ઓફ બજેટ ફાઇનાન્સિંગ. દાખલા તરીકે અમદાવાદ મુંબઈનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે, બરાબર? આને માટેની લોન કેટલી લીધી, એની વિગત ભારત સરકારના બજેટમાં ના આવે તો એને શું કહેવાય? એને ઓફ બજેટ ફાઇનાન્સિંગ કહેવાય. એટલે પરિણામ એ આવે છે કે બજેટ વિશેની જે ચર્ચા થાય લોકસભામાં, એમાં આને વિશે કોઈ ચર્ચા જ ના થાય, કારણ કે એ ખર્ચમાં આવતું જ નથી. એટલે આવું જે ઓફ બજેટ ફાઇનાન્સિંગ છે, બજેટમાં ન હોય તેવા પ્રકારનું સરકારનું ખર્ચ, એ કરોડો રૂપિયાનું છે, અબજો રૂપિયાનું છે, કે જેને માટે સરકાર દેવું લે છે અને ખર્ચ કરે છે,
અને છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકસભામાં કે રાજ્યસભામાં એને વિશે એક મિનિટ પણ ચર્ચા કરતા નથી. ને પણ એની માટે આપણે જેમ કંપનીઓમાં ઓડિટ થતું હોય એવી રીતે સરકારનું પણ ઓડિટ થતું હોય છે ને? નહીં, સરકાર જે ખર્ચ કરે છે એનું ઓડિટ થાય છે, એ વાત સાચી. જેને આપણે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કહીએ છીએ, કેગ, એ બધું ઓડિટ કરે છે. પણ ખરેખર કેટલાનું ઓડિટ થાય છે એ તો વિચારો તમે. દાખલા તરીકે ગુજરાત સરકારના 25 વિભાગ છે અને 80 જેટલા કોર્પોરેશન છે અને એના બોર્ડ છે. આમાંથી 4 વિભાગનું પણ કેગ ઓડિટ નથી કરતું ગુજરાત સરકારમાં, કે 4 સરકારી કંપનીઓનું પણ ઓડિટ નથી થતું આખા વર્ષનું. તો બાકીનાનું તો ઓડિટ થાય ક્યાંથી? આવું જ ભારત સરકારનું છે. એટલે જેટલી પણ કંપનીઓ સરકારી છે, જેટલા પણ સરકારી ખાતા છે, એ બધાનું ઓડિટ થાય તો ખરેખર લોકોને ખબર પડે. એટલે જે પણ નાનો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે છે કેગના રિપોર્ટમાં, એ તો ટીપ ઓફ ધ આઈસબર્ગ છે, એવું કહી શકાય. એટલે મિત્રો, તો આપણે આ લોક કોઈ પણ સરકાર હોય, કેન્દ્ર કે રાજ્યની, એનો થોડું બારીકાઈથી અભ્યાસ કરીએ ને તો ઓડિટ રિપોર્ટ હંમેશા સત્રના છેલ્લા દિવસે મૂકવામાં આવે છે. પહેલા દિવસે કેમ નહીં મૂકતા હોય? કારણ કે સરકાર ઈચ્છે છે કે આના વિશે ચર્ચા જ ના થાય. દાખલા તરીકે ગુજરાતની વિધાનસભામાં હંમેશા છેલ્લા 20-25 વર્ષથી છેલ્લે દિવસે છેલ્લી ઘડીએ ક્યાંકના રિપોર્ટ રજૂ કરવામાં આવે, એટલે પછી છાપાઓમાં થોડી ઘણી ચર્ચાઓ થાય છે, ટીવી ચેનલો ઉપર થોડી ઘણી ચર્ચાઓ થાય છે, બાકી વિધાનસભામાં એને વિશે કોઈ ચર્ચા જ થતી નથી. એટલે ઈરાદો જે છે કે લોકો જાણવું હોય તો જાણે, ન જાણવું હોય તો ના જાણે, પણ વિધાનસભામાં ચર્ચા કરવાની જરૂર નથી. આ ઓડિટ રિપોર્ટને આધારે સરકારે કયા પગલાં લીધા એને વિશેની પણ કોઈ ચર્ચા થતી નથી. દાખલા તરીકે વિધાનસભામાં જાહેર હિસાબ સમિતિ હોય, પબ્લિક એકાઉન્ટ્સ કમિટી, આ પબ્લિક એકાઉન્ટ્સ કમિટીએ કેગના રિપોર્ટને આધારે પગલાં લેવાના હોય, સૂચવવાના હોય સરકારને, એને વિશેનો અહેવાલ રજૂ થાય, આવી બધી બાબતો થતી નથી. એટલે પારદર્શિતા જે ખર્ચમાં હોવી જોઈએ એ નથી હોતી, અને લોકોને પણ બહુ જાજી એની સમજણ પણ નથી હોતી. બજેટ વાંચવું અને સમજવું એ પણ ખરેખર બહુ માથાના દુખાવા નો વિષય છે આ. એટલે સા સાહેબ, આજે તમે કીધું બજેટ વાંચવું અને સમજવું, તો એ એક પ્રશ્ન પણ એ પણ હતો, કારણ કે બજેટ એ બેઝિકલી આપણને આવનારા વર્ષોની રૂપરેખા આપતું હોય છે, અને એઝ અ આપણા ધંધા પાણીમાં બધાની અત્યારે આ કાર્યક્રમમાં જમાવટ થઈ ગઈ છે, મને દેખાઈ રહ્યું છે અને બહુ સરસ રીતે જઈ રહ્યું છે. તો આપણને રોજગારીની ક્યાં તકો છે, ક્યાં ગવર્મેન્ટ ઇન્વેસ્ટ કરવાની છે જેથી કરીને આપણે ત્યાં બિઝનેસ આગળ નાખી શકીએ, તો એની આછી પાતળી ઝલક થતી હોય. હવે શાહ સાહેબ, તમે જે કીધું કે બજેટ વાંચવું અને સમજવું, તો એક રેપિડ ફાયર અમારો જમાવટનો ધંધા પાણી એપિસોડનો ક્લાસિક મસ્ત રસપ્રદ કાર્યક્રમ હોય છે, અને એમાં 5 પ્રશ્નો હોય છે રેપિડ ફાયરમાં. જી. હવે એમાંથી જે મનની વાત હોય ને, મન કી બાત, તો તમારી મનની વાતમાંથી આપણા ભારતના શ્રેષ્ઠ ફાઇનાન્સ મિનિસ્ટર કયા હતા કે કયા છે, અને સૌથી વર્સ્ટ કે યાર આવા કોઈ ફાઇનાન્સ મિનિસ્ટર હોય કે બજેટ એમને વાંચતા ના આવડે, રજૂ ના કરતા આવડે, તો એવા બે નામ? મને એવું લાગે છે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે કે દેશના સારામાં સારા નાણાપ્રધાન મનમોહનસિંહ હતા, કે જેમણે નરસિંહરાવની સરકારમાં નાણાપ્રધાન તરીકે કામ કર્યું અને એમણે જે પહેલું બજેટ રજૂ કર્યું 1991માં, એની સાથે નવી ઉદ્યોગ નીતિ જાહેર કરેલી, બંને એક જ દિવસ 24 જુલાઈ 1991, અને ભારતનું અર્થતંત્ર બદલાઈ ગયું. એ પછી પણ એમણે નાણાપ્રધાન તરીકે બીજા 4 બજેટ રજૂ કરેલા. મને લાગે છે કે એ ગાળો સૌથી સારો મહત્ત્વનો ગાળો હતો. સૌથી ખરાબ નાણાપ્રધાન તરીકે જો મારે કહેવું હોય તો મને એવું લાગે છે કે એ નિર્મલા સીતારામન છે. એનું એક અગત્યનું કારણ એ છે કે ખાસ કરીને છેલ્લા 5 વર્ષના ગાળા દરમિયાન કોરોના આવ્યો, બરાબર, સરકારે 23 લાખ કરોડ રૂપિયાના પેકેજ જાહેર કરેલા, પહેલાં 20 લાખ કરોડ રૂપિયાનું ને પછી લગભગ 3-1 લાખ કરોડ રૂપિયાનું પેકેજ. આ 23 લાખ કરોડ રૂપિયાના પેકેજ જાહેર કર્યા એનો અર્થ એવો થયો કે સરકારે 23 લાખ કરોડ રૂપિયાનું વધારાનું ખર્ચ કરવાનું હોય તો અર્થતંત્ર કોરોનામાંથી બેઠું થાય.
ખરેખર એવું કશું કર્યું ખરું નિર્મલા સીતારામને? ના, બજેટના આંકડા જુઓ તો તમને ખબર પડે કે માંડ 2.5 લાખ કરોડ રૂપિયા જેટલું ખર્ચ વધ્યું, અને તે પણ નોર્મલમાં વધતું હોય એટલું જ. એટલે કે ગયા વર્ષે જે બજેટ હોય એના કરતાં આ વર્ષે 2.5, 3, 4, 5 લાખ કરોડ રૂપિયા વધતા હોય છે, એટલે એટલા જ વધ્યા. તો એનો અર્થ એ થયો કે તમે જે પેકેજ, રાહત પેકેજ જાહેર કરેલું એ તો આંખોમાં ધૂળ નાખવા જમાન હતું. એટલે મને સમજાતું નથી કે નિર્મલા સીતારામનને આવું કેમ કર્યું. કારણ કે જો બજારમાં બેકારી હોય, અને જે કોરોનાના કાળ દરમિયાન હતી, તો અર્થશાસ્ત્ર એવું કહે છે કે બજારમાં ખર્ચ થતું નથી, ડિમાન્ડ ઊભી થતી નથી, માટે સપ્લાય પડી રહ્યો છે. અને બજારમાં બેકારી છે તો ખર્ચ કોણે કરવાનો? બજારમાં લોકો જો ખર્ચ ના કરતા હોય તો સરકારે ખર્ચ કરવાનું, તો જ બેકારી દૂર થાય. આટલી સીધી સાદી વાત નિર્મલા સીતારામન ના સમજતા હોય એ જરા આશ્ચર્યજનક બાબત છે. સૌથી શ્રેષ્ઠ ઇકોનોમીની દ્રષ્ટિએ તમને કોઈ દેશ લાગતો હોય તો? તો મને એવું લાગે છે કે યુરોપના જે 4 દેશો છે, ખાસ કરીને સ્કેન્ડિનેવિયન દેશો છે, એટલે નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, ડેનમાર્ક, કે જ્યાં બહુ વેરા છે, 50-55% વેરા નાખે છે. એટલે હું 1000 રૂપિયા કમાતો હોઉં ને તો 50 રૂપિયા સરકાર ટેક્સમાં લઈ જાય, 50 મારે જ વાપરવાના આવે, પણ પછી મને મારી જિંદગીની ચિંતા રહેતી નથી. જે અહીંયા છે 80 કરોડ લોકોને, કે આવતીકાલે શું થશે એની એમને ખબર નથી, બરાબર, સાંજે ખાવાનું મળશે કે નહીં એવી ચિંતા કરનારી પણ આ દેશની 15 કરોડની પ્રજા છે, બરાબર. દુનિયામાં ભૂખમરામાં આપણો બહુ ઊંચો નંબર છે. આ પ્રકારની પરિસ્થિતિમાં મને એવું લાગે છે કે આ જે સોશિયલ ડેમોક્રેસીવાળા 4 દેશો છે, એ એમનું અર્થતંત્ર વધારે સારું કહેવાય, કે એ ધનવાનો ઉપર વધારે વેરા નાખે છે, અને લોકોને માટે વધારે શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સલામતીની યોજનાઓ કરે છે, કે જેમાંથી લોકોને એને વિશેની બહુ ચિંતા રહેતી નથી. એક સમયે ભારત વિશ્વગુરુ કહેવાતું હતું, તો આજના પ્રાસંગિક અવસરોને ધ્યાનમાં રાખીને આપણો ભારત ફરી પાછું સોને કે ચીડિયા બનશે તો ક્યારે બનશે? વિશ્વગુરુ ક્યારે કહેવાતું હતું મને ખબર નથી. હું જેટલો ઇતિહાસ જાણું છું એમાં મને ક્યાંય આ વિશ્વગુરુ નામનો શબ્દ મળતો નથી. આ નવો શબ્દ છે કે આપણે દેશને વિશ્વગુરુ બનાવવો છે. મને તો એ જ નથી સમજાતું કે શું કરવા બનાવવો છે, કારણ કે દુનિયા પાસેથી આપણે ઘણું બધું શીખવાનું છે. જો આપણે દુનિયાને શીખવવાનું હોય તો આપણે શીખવાનું છે. આ એક વાત અગત્યની છે. અને બીજી વાત એવી છે કે દેશમાં તમે આજે પણ જો 80 કરોડ લોકોને 5 કિલો અનાજ મફત આપવાની યોજના ચલાવતા હો, તો તમે 80 કરોડ ગરીબો સાથે વિશ્વગુરુ થઈ જાઓ આવી કોઈ શક્યતાઓ મને દેખાતી નથી. આવતા 5 વર્ષ સુધી નહીં, આવતા 20 વર્ષ સુધી મને દેખાતી નથી. કારણ કે મને ખબર છે કે હું ને તમે હમણાં મારા ઘરથી અહીંયા સુધી લગભગ 8-10 કિલોમીટરના રસ્તામાં આવ્યા ને, તો મને જો મેં ગણ્યું નથી પણ 400-500 ખાડા તો આવ્યા હતા, જેને ટેકરા પણ આવ્યા હતા. તો આ 400-500 ખાડા ટેકરાવાળા રોડ સાથે આપણે વિશ્વગુરુ થઈએ આવી કોઈ સંભાવના મને દેખાતી નથી, અને મને એવું લાગે છે કે એવી કંઈ જરૂર પણ નથી. શાહ સાહેબ, તમે અર્થશાસ્ત્રના પંડિત કહેવાઓ, તો જો દેશની ઇકોનોમિક એડવાઇઝરી કમિટીના પ્રમુખ પદે તમે નિમાવો, તો નાણામંત્રીને આ વખતના બજેટમાં તમે શું ભલામણ કરો? હું 2 બાબતોની ચોક્કસ ભલામણ કરું. એક બાબત એ કે ભારત સરકારે પોતે નીતિ જાહેર કરી છે 2020માં, શિક્ષણ નીતિ, અને એમાં એવું કહ્યું છે કે GDPના 6% જેટલું ખર્ચ સરકાર શિક્ષણ માટે કરશે. ભારત સરકાર અત્યારે 0.5% જેટલું ખર્ચ કરે છે, 4% જેટલું ખર્ચ રાજ્ય સરકારો કરે છે એમ આપણે માની લઈએ, જે શિક્ષણ નીતિમાં કહેવાયું છે. એટલે કુલ ખર્ચ થયું કેટલું? 4.5%. તો 1.5% જેટલું ખર્ચ બાકી રહ્યું. એટલે જો 0.5%નું વધારીને બીજા 2% જેટલું શિક્ષણ માટે ખર્ચ કરે તો શિક્ષણની પરિસ્થિતિ સુધરે, અને તો આપણે જેને સ્કિલ ઇન્ડિયા કહીએ છીએ એવી સ્કિલ ઇન્ડિયા ઊભી થાય. જુઓ, તમે સરકારનો આંકડો એવું કહે છે કે 100 વિદ્યાર્થીઓ આ દેશમાં પહેલા ધોરણમાં દાખલ થાય ને તો કોલેજમાં જનારા વિદ્યાર્થીઓની સંખ્યા 26 છે.
બાકીના 74 વિદ્યાર્થીઓ કોલેજમાં જતા જ નથી, અને ગુજરાતમાં તો એ આંકડો 22 છે. બરાબર, એટલે શિક્ષણ માટેનું ખર્ચ વધે તો પરિસ્થિતિ સુધરે, એટલે બજેટમાં આ કામ કરવું જોઈએ. બીજી બધી વાતો બાજુ પર. બીજો આંકડો કહું તે આરોગ્ય નીતિનો છે. મોદી સરકારે જ 2017 આરોગ્ય નીતિ બહાર પાડી છે, અને એમાં એણે એવું કહ્યું છે કે બજેટના 8% જેટલું ખર્ચ આરોગ્ય માટે કરવું જોઈએ અને GDPના 2-2.5% જેટલું ખર્ચ કરવું જોઈએ. ભારત સરકાર આ નીતિઓ બહાર પડ્યા પછી નીતિની અમલ નથી કરતી. આરોગ્યના સંદર્ભમાં પણ એવું જ છે. ભારત સરકાર 5% આસપાસ આરોગ્ય માટે ખર્ચ કરે છે, ખરેખર 8% જેટલું કરવાનું છે, અને GDPના 1.5% જેટલું માંડ કરે છે, જે એણે 2-2.5% જેટલું કરવાનું છે. એટલે હું બીમાર પડું ને તો મને ખાતરી હોવી જોઈએ કે હું સરકારી હોસ્પિટલમાં કે દવાખાનામાં જઈશ ને તો જીવતો પાછો આવીશ, કારણ કે મારી પાસે પૈસા નથી એટલે મારે મરી જવાનું, એવું નહીં. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો, એવું ભારતના બંધારણની પહેલી લીટીમાં લખ્યું છે. તો આ અમે ભારતના લોકોમાં હું ખરો, આ દેશના માત્ર 50 કરોડ ધનવાનો નહીં પણ આ દેશના બાકીના 100 કરોડ 90-100 કરોડ લોકો ખરા કે જે આ અમે ભારતના લોકોમાં છે. તો એ શિક્ષણ અને આરોગ્યની બાબતમાં જો સરકાર વધારે ખર્ચ કરે તો દેશની પરિસ્થિતિ આપોઆપ સુધરશે, હું એમ કહું છું. આ બધું અર્થતંત્રને લાગે વળગે છે. દેશનો વિકાસ ત્યારે થાય કે જ્યારે ગરીબોના ખિસ્સામાં પૈસા આવે. યુરોપનો લગભગ 150-200 વર્ષનો ઇતિહાસ એમ બતાવે છે કે ગરીબોના ખિસ્સામાં પૈસા આવ્યા ત્યારે જ દેશનો વિકાસ થયો. આપણે એમ ઈચ્છીએ છીએ કે 8-10% દરે દેશનો વિકાસ થાય, GDP વધે, અને નથી વધતું. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે પેલો સાયકલ ફેરવનારો જે માણસ છે ને, એના હાથમાં બાઇક નથી આવતું. બરાબર, બરાબર. 32% વસ્તી એવી છે દેશની કે જે એક જ રૂમના ઘરમાં રહે છે. એમને બીજો રૂમ આપો તો પરિસ્થિતિ સુધરશે. એને માટે ખર્ચ કરવાની જરૂર છે. હું આશા રાખું કે બજેટમાં આવું કંઈક થાય. આ મેરે મન કી બાત હૈ, મેરે મન કી બાત હૈ. એટલે આજે જબરજસ્ત બેટિંગ પણ થઈ છે અને બધાએ જમાવટ કરી દીધી છે. તો અમારો એક ફ્રી વે પણ હોય છે કે જેમાં તમે દિલ ખોલીને કટાક્ષ કરી શકો. તો એવો કોઈ સટાયર કરવો હોય તો મને એમ લાગે છે કે આપણે વિકાસ બહુ કરીએ છીએ. મને એવું લાગે છે કે વિકાસ એક બહુ ખતરનાક શબ્દ છે, એનાથી ચેતવાની જરૂર છે. વિકાસ કોનો, ક્યારે, કોને માટે, કોણ કરે અને કેવી રીતે કરે, આવા બધા સવાલો પૂછવાના. મને પૂછવાનું ને, મારો વિકાસ કરવાનો. મને પૂછવાનું કે નહીં કે તારો વિકાસ કરવો છે કે નહીં. મારે ના કરવો હોય, તમે જેવો કહે છો એવો વિકાસ મારે ના કરવો હોય, મારે કંઈક જુદો વિકાસ કરવો હોય તો મને એની આઝાદી હોવી જોઈએ. આ હું એટલા માટે કહું છું કે હમણાં જ દુનિયાના એક મહાન અર્થશાસ્ત્રી જેને નોબેલ ઇનામ મળ્યું છે, જોસેફ સ્ટિગ્લિટ્ઝ, એમનું એક પુસ્તક આવ્યું છે, રોડ ટુ ફ્રીડમ. હમણાં જ 3-4 મહિના પહેલાં જ બહાર પડ્યું છે. એ પુસ્તકમાં એમણે એમ કીધું છે કે લોકશાહી તો ખરી, આઝાદી તો ખરી, પણ કોની આઝાદી? આ કોની આઝાદી એ સવાલ મહત્વનો છે. મારે ના છૂટકે ક્યાંક મજૂરી કરવા જવું પડે, જે કામ મને ગમતું નથી, તો મારી આઝાદીનું શું? આ સવાલો મને લાગે છે કે ભારતની લોકશાહીને માટે પણ એટલા જ મહત્વના છે. એટલે દર્શક મિત્રો, કે આપણા ગુજરાતના એક પ્રચંડ, પ્રખર, બુદ્ધિજીવી અને ફ્યુ સિલેક્ટેડ જે ઇકોનોમિસ્ટ કહી શકાય કે જે એમની વાત સ્પષ્ટ રીતે રજૂ કરતા હોય, એવા પ્રોફેસર હેમંતકુમાર શાહ સાહેબ આપણા મંચ ઉપર આવ્યા અને ધંધા પાણીની ગરિમા વધારી, આપણને બધાને જમાવટ કરાવી. એ બદલ શાહ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. થેન્ક યુ.